સ્ટાર્ટ આ કામે ફરિયાદ પક્ષ તરફથી તપાસવામાં આવેલા સાહેદો પૈકી આંખ છ આઠ અને દસના પંચ સાહેદોએ પોતાની સોગંદ ઉપરની જુબાનીમાં ટૂંકમાં મુખ્યત્વે પોલીસે તૈયાર કાગ તૈયાર કરેલા કાગળમાં સહી કરાવેલાનું અને પંચનામા વિશે કાંઈ જાણતા નહીં હોવાની હકીકત જણાવેલી છે આથી આ શાયદોને વિદ્વાન એપીપી શ્રીએ ફરી ગયેલા શહેર તરીકે જાહેર કરવામાં આવેલા છે અને આરોપી તરફે આવા સાહેદોની કોઈ ઉલટ તપાસ લેવામાં આવેલ નથી પેરા વધુમાં આંખ અગિયાર અને આંખ અઢારવાળા સ્વતંત્ર સાહેદોનો પુરાવો ધ્યાને લેતા તેઓ પણ ફરિયાદ પક્ષના કેસને કે ફરિયાદ હકીકતને લેસ માત્ર સમર્થન કરતા ન હોય વિદ્વાન એપીપી શ્રી દ્વારા તેઓને હોસ્ટેલ જાહેર કરવામાં આવેલા છે આંખ અગિયારવાળા શહેરની કોઈ ઉલટ તપાસ લેવામાં આવેલી નથી જ્યારે આંખ અઢારવાળા શહેરની ઉલટ તપાસમાં પૂછી શકાય તેવા પ્રશ્નો પૂછવા છતાં તેમાંથી પણ કોઈ ફોડદાયી હકીકતો કે જે ફરિયાદ પક્ષને મદદરૂપ થઈ શકે તેવી લેસ માત્ર નીકળી આવતી નથી જ્યારે આંખ એકવીસથી તપાસવામાં આવેલા ફરિયાદ પક્ષના સૌથી મહત્ત્વના સાહેબ મૂળ ફરિયાદી કહેવાતા ભોગ બનનારે પણ પોતાની સોગંદ ઉપરની જુબાનીમાં ફરિયાદ હકીકતથી વિરુદ્ધનો પુરાવો આપતા આ સાહેબને વિદ્વાન એપીપી શ્રીએ ફરી ગયેલા સાહેબ જાહેર કરીને ઉલટ તપાસમાં પૂછી શકાય તેવા સવાલો પૂછવાની પરવાનગી માગીને ઉલટ તપાસ કરેલી છે પરંતુ તેમાંથી પણ કોઈ ફળદાયી હકીકતો કે જે ફરિયાદ પક્ષને મદદરૂપ થઈ શકે તેવી લેસ માત્ર મળી આવતી નથી પેરા આમ ઉપરોક્ત રેકોર્ડ ઉપરનો સમગ્ર પુરાવો જોવામાં આવે અને તેનું બારીકાઈથી મૂલ્યાંકન કરવામાં આવે તો ફરિયાદ પક્ષ તરફથી ફરિયાદ પક્ષના સૌથી મહત્વના કહી શકાય તેવા મૂળ ફરિયાદી કહેવાતા ભોગ બનનાર શાહેદે જ્યારે પોતાની સુગંધ ઉપરની જુબાનીમાં ફરિયાદ હકીકતને સમર્થન કરતા ન હોય અને હોસ્ટાઇલ જાહેર થયેલા હોય ત્યારે અન્ય કોઈ પુરાવા મહત્વના રહેતા નથી તેમજ આ કામમાં તમામ પંચશાહેદો પણ હોસ્ટાઇલ થયેલા હોવાથી પંચનામું પુરવાર થતું નથી આવા સંજોગોમાં હાલના કહેવાતા આરોપીઓને હાલના ગુનામાં કોઈ પણ રીતે સાંકળી શકાય તેવી કોઈ હકીકતો પણ રેકોર્ડ ઉપર નીકળી આવતી નથી અને રજૂ થયેલી ફરિયાદ ફરિયાદ પક્ષને મદદરૂપ થતી હોવાનું સ્વીકારી શકાય તેમ નથી ફરિયાદ પક્ષના કેસ અને આક્ષેપ મુજબ કહેવાતા આરોપીઓએ થાય તે કરી લેવાની ધમકી આપેલી હતી પરંતુ આવી કોઈ હકીકતો ન તો ફરિયાદી પોતાના પુરાવામાં જણાવે છે કે ન તો અન્ય કોઈ શહેરના પુરાવામાંથી ધમકી આપેલ હોવાનું ફલિત થાય છે આવા સંજોગોમાં હાલના કહેવાતા આરોપીને હાલના ગુનામાં કોઈપણ રીતે શંકારહિત સાંકળી શકાય તેવી કોઈ હકીકતો રેકોર્ડ ઉપર નીકળી આવતી નથી અને રજૂ થયેલી ફરિયાદ પણ શંકાસ્પદ બની જાય છે વળી કહેવાતા આરોપીએ ફરિયાદીને કયા શબ્દોમાં ગાળો કાઢેલી કે જાહેરમાં ઉશ્કેરણી કરવાના ઈરાદે અપમાનિત કરેલા તે મતલબના કોઈ ચોક્કસ શબ્દો પણ રેકોર્ડ ઉપર આવતા નથી ટોપ